કયા કયા ફેક્ટર જવાબદાર રહ્યા, કેમ કોંગ્રેસ શહેરની ચાર બેઠકોમાંથી બે બેઠકો હારી, અને એવા કયા મુદ્દાઓ રહ્યા કે જેના લીધે ભાજપની અમદાવાદ શહેર તથા જિલ્લામાં પ્રચંડ જીત થઈ, આવો જોઈએ. અમદાવાદની 21 બેઠકો પર મળેલી જીત સામાન્ય નથી. આવું એટલા માટે કારણ કે આટલી પ્રચંડ બહુમતી ન ભૂતો ન ભવિષ્યતી જેવી લાગી રહી છે. જ્યાં જુઓ ત્યાં ભાજપનું કમળ ખીલેલું દેખાય છે. એક પ્રકારે ઓછા મતદાનથી લાગી રહ્યું હતું કે ભાજપને નુકસાન થશે, પરંતુ નુકસાન તો ઠીક, ભાજપે તો જીતની બેઠકોનો રેકોર્ડ સ્થાપી દીધો. અમદાવાદ શહેરમાં કોંગ્રેસની દરિયાપુર તથા બાપુનગર બેઠકો તો કોંગ્રેસ પાસેથી ભાજપે છીનવી લીધી. કોંગ્રેસે પોતાની ચાર બેઠકોમાંથી બે હારી જતા શહેરમાંથી હાલના પરિણામમાં લગભગ કોંગ્રેસ સાફ થઈ ગઈ લાગી છે. સવાલ એ છે કે ભાજપની જીત પાછળ શું રહ્યા કારણ, પ્રચંડ જીત પાછળ કયા પરિબળ, મોદી શાહની જોડીનો કમાલ કે પછી મતદારોનો સ્વયંભૂ મિજાજ. આ તમામ સવાલો ચોક્કસ છે, પરંતુ તેના જવાબ મેળવવાના પ્રયત્ન કરીએ. જીત પાછળનું સૌથી મોટું ફેક્ટર લાગી રહ્યું છે મોદી મેજિક. આમ જોઈએ તો વડાપ્રધાન મોદી એકમાત્ર ફેક્ટર છે કે જેના લીધે ભાજપે આટલું સારું પ્રદર્શન કર્યું છે. અમદાવાદમાં વિશેષ રૂપે વડાપ્રધાને પોતે ધ્યાન આપ્યું. તેઓ સતત શહેર અને જિલ્લાની 21 બેઠકોને લઈને સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપતા રહ્યા, તેમની પાસેથી ફીડબેક લેતા રહ્યા, અને સિવાય તેઓ પોતે પણ પ્રચાર મેદાનમાં ઉતર્યા હતા. તેઓએ છેલ્લા દિવસ સુધી અમદાવાદમાં પ્રચાર કર્યો. નરોડાથી ચાંદખેડાનો રોડ શો કર્યા બાદ બીજા દિવસે પણ તેઓએ ભદ્રકાળી મંદિરે દર્શન કર્યા બાદ રોડ શો કર્યો અને અમદાવાદના સરસપુરમાં સભા પણ સંબોધી હતી. અહીં તેઓએ તમામ લોકોને સાથે રહી પ્રચંડ મતદાન કરવાની અપીલ પણ કરી. તેઓએ પોતાની સભામાં અમદાવાદમાં થયેલા વિકાસના કાર્યોની વાત કરી. આ તમામ બાબતોએ ભાજપને ખૂબ જ પ્રચંડ જીત અપાવી છે. એક રીતે અમદાવાદમાં એક ધારું મતદાન થયું હોય તેવું ચોક્કસ કહી શકાય. સફળતા પાછળનું બીજું કારણ છે અમિત શાહનો જનજાવાતી પ્રચાર. વડાપ્રધાન બાદ અમિત શાહે પણ અમદાવાદ જિલ્લા અને શહેરમાં વિશેષ ધ્યાન આપ્યું. તેઓએ અનેકવાર ઉમેદવાર માટે વ્યક્તિગત પ્રચાર પણ કર્યો. ઘાટલોડિયામાં રોડ શોની વાત હોય કે પછી વેજલપુરમાં ઉમેદવાર અમિત ઠાકર માટે જંગી સભા કરવાની હોય, વેજલપુરમાં તો તેઓએ અમિત ઠાકરને મોટું પદ આપવાની પણ આડકતરી રીતે વાત કરી. તમામ જગ્યાએ અમિત શાહે મહેનત કરી અને એ સિવાય તેઓએ આખા શહેરની બેઠકો માટે અલગથી રણનીતિ પણ ઘડી હતી. ભાજપની સફળતાનું ત્રીજું કારણ છે કે કોંગ્રેસ સંપૂર્ણ નિષ્ક્રિય રહી. અમદાવાદની 21 બેઠકો આમ પણ ભાજપના દબદબાવાળી છે, અને તેમાં પણ કોંગ્રેસે પ્રચાર એટલો ન કર્યો. અમદાવાદની જે બે બેઠકો પર કોંગ્રેસ જીત્યું તે પણ પાર્ટી કરતા વધારે ઉમેદવારની ઇમેજ પર જીત મળી હોય તેવું લાગે છે. દાણી લીમડામાં વર્ષોથી શૈલેષ પરમાર જીતે છે, અને જમાલપુર ખાડિયામાં ઇમરાન ખેડાવાલાની પણ ફેસ વેલ્યુના લીધે તેઓની જીત થઈ હોય તેવું લાગે છે. અહીં કોંગ્રેસે સાયલેન્ટ પ્રચાર કર્યો કે પછી પોતે જ સાયલેન્ટ થઈ ગઈ તે ચર્ચાનો પ્રશ્ન છે. કોંગ્રેસની સ્ટ્રેટેજી વર્ક નથી કરી શકી. કોંગ્રેસે અહીંથી આત્મમંથનની જરૂર છે, અને જો કોંગ્રેસ નહીં કરે તો ભાજપને અહીં હરાવવી અત્યંત મુશ્કેલ છે. જોકે આ પરિણામની અસર 2024માં પણ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ પરિણામ 2024 લોકસભા ચૂંટણીમાં કોને કેટલો ફાયદો અને કોને કેટલું નુકસાન કરાવે છે. આ પરિણામ ભાજપને તો ફાયદો જ કરાવશે, કારણ કે આ પરિણામના આધાર પર ભાજપ પોતાની લોકપ્રિયતાના દાવા કરશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી માત્ર 6 મહિનાના પ્રચારમાં પોતાને મજબૂત સ્થિતિમાં લાવી હોવાનો દાવો કરશે, પરંતુ સવાલ કોંગ્રેસનો ઉઠશે, કારણ કે કોંગ્રેસે 2024માં પોતાની હાજરી નોંધાવવા માટે પણ પૂરું જોર લગાવવું પડશે. આ તમામ બાબતોએ ભાજપને પ્લસ અને કોંગ્રેસને માઇનસમાં લાવી દીધી છે. ભાજપનો આત્મવિશ્વાસ આસમાને છે, ત્યારે ખૂબ જરૂરી છે કે લોકશાહીને મજબૂત કરવા માટે વિપક્ષ મજબૂત થાય. કોંગ્રેસ માટે આ પરિણામ એક મોટા સેટબેક સમાન છે, જ્યારે કે ભાજપ માટે
तेहवार समान छे गुजरात ने जीत। ब्यूरो रिपोर्ट, टीवी 9।